नमस्कार, चक्रव्यूहमां आपનું સ્વાગત. હું છું નિહલ. ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે મતદારો હવે ચૂંટાયેલા ધારાસભ્ય પાસેથી 5 વર્ષનો હિસાબ કિતાબ માંગી રહ્યા છે. નેતાજીએ કયા કામ કર્યા છે, કેટલા કામ કર્યા છે અને કેટલા વાયદા તોડ્યા છે તેનો સરવાળો, ભાગાકાર, ગુણાકાર કરવામાં આવી રહ્યા છે. મંતવ્ય ન્યૂઝ આજે તમને લઈ જશે ગીર સોમનાથ જિલ્લાના ઉના બેઠક પર. ઉના બેઠક કે જ્યાં આપણે જાણીશું કે ચૂંટાયેલા નેતાઓના કામથી આ બંને બેઠકના મતદારો કેટલા સંતુષ્ટ છે અને કેટલા નાખુશ છે. સાથે જ વિપક્ષની વાત પણ આપણે સાંભળીશું અમારા ખાસ કાર્યક્રમ ચક્રવ્યૂહમાં. તો હવે સીધા જઈએ ઉના. આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને એક તરફ લોકોમાં ઉત્તેજના છે તો બીજી તરફ લોકો પોતાના કામો પૂરા થાય તેની રાહ જોઈ રહ્યા છે. હાલના કોંગ્રેસના ધારાસભ્યએ જે વચનો આપ્યા હતા તે પૂરા કર્યા ન હોવાનો લોકોનો આક્ષેપ છે. રોડ, રેલવે તથા ગટર વ્યવસ્થાનો વિકાસ થાય તેવી લોકોની માંગણી છે. હું ઉના નગરપાલિકાના સદસ્ય તરીકે ચૂંટાયેલો છું અને ઉના માર્કેટિંગ યાર્ડમાં પણ સેવા આપી રહ્યો છું. મારું નામ છે ધીરુભાઈ છગ. તમે વાત કરી કોંગ્રેસના ધારાસભ્ય એ વચનો આપેલા છે અને પૂરા કર્યા છે કે કેમ, તો એ બાબતે બહુ ટૂંકી વાત કરી દઈશ કે કોંગ્રેસના ધારાસભ્ય વચનો હંમેશા આપતા આવ્યા છે. ગઈ ટર્મમાં પણ એ લોકોએ ઘરનું ઘર, અનેક વિકાસ કામોના વચનો આપ્યા હતા, પણ એ બધા વચનો આપ ઉના તાલુકામાં જોઈ શકો છો કે બધા વચનો ઠાલા છે. હાલ જે કંઈ શહેર અને તાલુકામાં વિકાસ થયો છે તે ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકાર દ્વારા જુદા જુદા વિકાસ કામો માટે લાખો કરોડ રૂપિયાની જે ગ્રાન્ટો આવે છે અને એનું આયોજનબદ્ધ ખાસ કરીને તાલુકા વિસ્તારમાં સરપંચીઓની સુસબુસી અને શહેરી વિસ્તારની વાત કરીએ તો ઉના શહેરની અંદર છેલ્લા 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની બોડી ચૂંટાઈ આવે છે. ગઈ ટર્મમાં પણ અમારા ભારતીય જનતા પાર્ટીના 36માંથી 36 સભ્યો ચૂંટાઈને આવ્યા હતા. એ પૈકી 21 સભ્યો તો બિનહરીફ ચૂંટાયેલા જાહેર થયા હતા. એની પહેલાં પણ 36માંથી 35 સભ્યો ઉના નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા હતા. અહીંયા પૂર્વ ધારાસભ્ય કાળુભાઈ રાઠોડની આગેવાની હેઠળ છેલ્લા 25 વર્ષથી જે વિકાસ ઉના શહેરમાં થયો છે એમાં ખાસ કરીને મેટ્રો સિટીની હરોળના કામો ઉના શહેરમાં આપ જોઈ શકો છો, જેમાં ખાસ કરીને અમારા વેરાવળ રોડ ઉપર બનાવવામાં આવેલું સ્વિમિંગ પૂલ, ગાર્ડન, દેલવારા રોડ ઉપર બનાવવામાં આવેલ ઓપન એર થિયેટર, અદ્યતન ટાઉન હોલ, સેન્ટ્રલી એસી ટાઉન હોલ છે, 500 લોકો બેસી શકે એવી સુવિધા સાથેનું. તે સિવાય અહીંયા વોર્ડ વાઇઝ અને સોસાયટી વાઇઝ ગાર્ડનો બનાવવામાં આવ્યા છે. લોકોની સુવિધા માટે ઉના શહેરની અંદર લાઇટ, પાણી અને રોડની સુવિધા આપ ઉના શહેરની અંદર આંટો મારો તો તમને ખ્યાલ આવે કે 25 વર્ષ પહેલાંનું જે ઉના હતું અને આજનું ઉના છે એ મેટ્રો સિટીની હરોળનું ઉના ગણાય છે. વિશેષ ખુશીની વાત તો એ કહી શકું કે તાજેતરમાં જ કેન્દ્ર સરકાર દ્વારા આખા ભારતની નગરપાલિકાઓનો સર્વે કરવામાં આવ્યો, એમાં ઉના નગરપાલિકાને ગુજરાતમાંથી એકમાત્ર ઉના નગરપાલિકાને સમગ્ર ભારત દેશની અંદર 4 નંબરનું સ્થાન પ્રાપ્ત થયું છે. અને એનો એવોર્ડ અમારા ચીફ ઓફિસર ચૌહાણ સાહેબ હમણાં દિલ્હી જઈ અને લઈ આવેલ છે, એ પણ અમારા માટે ગૌરવની વાત છે. બીજું ખાસ કરીને ઉના શહેરના લોકોની ખાસ માગણી કે ઉના શહેરમાંથી પસાર થતો નેશનલ હાઈવે રોડ કે જે હવે બાયપાસ બનતા આ રોડ હવે નેશનલ હાઈવે જો નગરપાલિકાને સોંપી દે તો કાળુભાઈ રાઠોડના આયોજન હેઠળ આ રોડને 4 લેન રોડ બનાવી અને વચ્ચે લાઇટો અને અદ્યતન ડિવાઇડર અને વૃક્ષારોપણ સાથે આ રોડ લોકોની સુવિધા માટે બનાવવાની તૈયારી પણ નગરપાલિકા દ્વારા થઈ છે. જો નેશનલ હાઈવે દ્વારા આ રોડ નગરપાલિકાને સોંપી દેવામાં આવે તો આ શહેરને વધુ રળિયામણું બનાવવા માટેની નેમ ઉના ભારતીય જનતા પાર્ટીના શાસકો દ્વારા કરવામાં આવશે. સાથોસાથ ઘણા વર્ષોથી અમારી માગણી છે કે બાયપાસ સહી ઝડપથી ખુલ્લો કરવામાં આવે.
એટલે બાયપાસ હવે તૈયાર થઈ ગયેલો છે। કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા ટૂંકા ગાળામાં બાયપાસ તૈયાર કરવામાં આવ્યો છે અને થોડા સમયમાં બાયપાસ ખુલ્લો થઈ જાય, બાયપાસનો શુભારંભ થઈ જાય એટલે આ શહેરની અંદર જે ટ્રાફિકની સમસ્યા છે એ ટ્રાફિકની સમસ્યા પણ હલ થશે। એ સિવાય સિટીઝનોને જ્યારે જ્યારે નગરપાલિકાના કોઈ કામોની જરૂરિયાત હોય ત્યારે અડધી રાત્રે પણ કાળુભાઈ રાઠોડનો કે અમારા નગરપાલિકાના કાઉન્સિલરોનો સંપર્ક કરે તો આવા કામો તુરંત કરવા માટે હંમેશા અમે તત્પર રહીએ છીએ। એટલે આ બધું ભારતીય જનતા પાર્ટીના શાસકો દ્વારા થઈ રહેલ છે। ઉનાના ધારાસભ્યની વાત કરીએ તો 6 ટર્મથી ઉના વિસ્તારના ધારાસભ્ય તરીકે કોંગ્રેસના બેનર હેઠળ ચૂંટાય છે, પરંતુ કોઈ વિકાસકામમાં એનું યોગદાન હોય એવું જણાતું નથી। આપ જોઈ શકો છો કે ક્યાંય ધારાસભ્યએ કોઈ પોતાનું સૂચવેલું કામ અહીંયા થયેલું હોય, વિકાસકામ થયેલું હોય અને એનું ખાતમુહૂર્ત એણે કર્યું હોય અને લોકાર્પણ પણ એણે કર્યું હોય એવું ક્યારેય અમે સાંભળ્યું નથી। હમણાં તાજેતરમાં અમારી ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા ઉના તાલુકાના જુદા જુદા રસ્તાઓને રિસર્ફિંગ હેઠળ નવા બનાવવા માટેના જે જોબ નંબર મળ્યા એ ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા મંજૂર થયેલા વિકાસકામનો જશ ખાટવા માટે પુંજાભાઈ વંશ ધારાસભ્યશ્રીએ પોતે કોઈને પણ કયા વગર ખાતમુહૂર્ત કરી નાખેલું હતું। એટલે અમારા ધારાસભ્યની વિકાસ તરફની એમની જે ઉદાસીનતા છે એ નજરે દેખાઈ આવે છે। અને હજુ પણ ઉનામાં જો ભારતીય જનતા પાર્ટીના આગામી સમયમાં ધારાસભ્ય તરીકે કોઈ ચૂંટાઈ આવશે તો હું એવું માનું છું કે આ શહેરનો વિકાસ રાજકોટ સિટીની હરોળમાં થશે। અત્યારે જ્યારે વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે જે તે સમયે જ્યારે જ્યારે ચૂંટણી આવતી હોય છે ત્યારે નેતાઓ વાયદાઓ કરતા હોય છે, પણ ઉના વર્ષોથી વિકાસથી સમજી લો દૂર રહ્યો છે એવું કહી શકાય કે ગુજરાતમાં મોદી સાહેબે આટલો મોટો વિકાસની હરણફાળ ભરી છે ત્યારે વિકાસના પાયામાં જે ટ્રાન્સપોર્ટેશન છે, રોડ રસ્તા છે, જે પ્રાથમિક જરૂરિયાતો છે એનાથી પણ ઉના વંચિત છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો ટ્રેન છે એ અત્યારે મીટર ગેજ છે, એ પણ પાછી હેરિટેજ કરવામાં આવી છે। બ્રોડગેજ ટ્રેનની સખત માંગ ઉનામાં છેલ્લા ઓછામાં ઓછા હું માનું છું ત્યાં સુધી 20 વર્ષથી છે, મને ધ્યાનમાં છે ત્યાં સુધી એ માંગ એટલી પ્રબળ છે કે આજે અત્યારે સમજી લો કે સામાન્ય રીતે અહીંથી વેરાવળ જવું પડે તમારે કોઈ પણ આગળના ડેસ્ટિનેશનમાં જવા માટે, અમદાવાદ અથવા બોમ્બે જવું હોય તમારે તો વેરાવળ અહીંથી ફ્રિકવન્સી છે। હવે વેરાવળ જવા માટે તમને ખ્યાલ હશે કે અહીંથી વેરાવળના રોડ રસ્તા એ બહુ સારા નથી, અત્યારે બનવાનું કામ ચાલુ છે, બાયપાસ બને છે તો એમાં પણ હજી પણ બાયપાસ જે છે એનું કામ હજી અધૂરું છે। ત્યારે ઉનામાંથી પણ જે લોડેડ વાહનો પસાર થાય છે એના કારણે દર વર્ષે જે થીગડા મારવા છે એ દર વર્ષે પાછી યથાશક્તિ જ્યારે વરસાદ થોડો પડે અને રોડની સ્થિતિ અતિ ભયંકર થઈ જાય છે, જેના કારણે રોડ પરની દુકાનો અને અસ્થમાના ઘણા બધા પેશન્ટો, આ એલર્જીના પેશન્ટો ઉનામાં મેક્સિમમ છે, એ પણ ખૂબ મહત્ત્વની વાત છે। તો વિકાસના પાયામાં ટ્રાન્સપોર્ટેશન છે જેનો ખૂબ અભાવ છે, અહીંયા સેન્ટ્રલ ગવર્મેન્ટમાંથી પણ આને આ વસ્તુને ધ્યાનમાં લેવી જોઈએ કે ના ભાઈ આપણે બ્રોડગેજ છે એ તો અત્યારની પ્રાથમિક જરૂરિયાત છે અને રોડ રસ્તા અને ત્રીજી વસ્તુ ઉદ્યોગ છે, અત્યારે ઉના અને આસપાસ માટે એકમાત્ર ઉદ્યોગ છે મત્સ્ય ઉદ્યોગ, એ પણ મરણ પથારીએ છે કારણ કે પાકિસ્તાનની એટલી બધી અહીંના માછીમારો ઉપર સમજી લો એટલા બધા માછીમારોને જેલમાં પૂર્યા છે પાકિસ્તાને, અનેક માછીમારોના પરિવારો બરબાદ થઈ ગયા છે એના કારણે, અનેક રજૂઆતો છતાં થોડા થોડા માછીમારો છૂટે છે, સરકાર પણ પ્રયત્ન કરે છે પણ માછીમારનો ઉદ્યોગ છે એ વિકલ્પ નથી, ઉદ્યોગ છે એ વિકલ્પ છે, જેના માટે સરકારને વિનંતી છે કે અત્યારે જે આ વિધાનસભાની ચૂંટણી આવી છે ત્યારે આ મેનિફેસ્ટોમાં બધાના જે મુખ્ય મુદ્દા છે એ ઉદ્યોગ અને ટ્રાન્સપોર્ટેશન હોવા જોઈએ અને લોકો પણ એ જ ઈચ્છે છે, કોઈ કે ન કે રોજગારી પ્રાથમિકતા છે અને મોદી સાહેબ એને સૌથી વધુ પોતાના વક્તવ્યમાં બોલતા હોય છે કે ના વિકાસ છે એને કાશ્મીરમાં પણ વિકાસ કર્યો છે, એટલે ઉના શું કામ વંચિત। ભાજપ દ્વારા કોંગ્રેસના ધારાસભ્યએ જે વચન આપ્યા હતા તે પૂરા કર્યા ન હોવાનો આક્ષેપ કરાયો છે। તે સિવાય જે પણ વિકાસ થયો છે તે નગરપાલિકા દ્વારા કરાયો હોવાનું તથા જિલ્લાઓના વિકાસ માટે જે ગ્રાન્ટ મળે છે તેમાંથી કરાયો હોવાનું કહેવું છે। છેલ્લા 25 વર્ષથી નગરપાલિકામાં ભાજપની બોડી છે। વેરાવળમાં નગરપાલિકા દ્વારા સ્વિમિંગ પુલ, ગાર્ડન, ઓપન એર થિયેટર, ટાઉન હોલ બનાવવામાં આવ્યા હોવાનું ભાજપનો દાવો છે।
તે સિવાય ભારતમાં જે શ્રેષ્ઠ નગરપાલિકાની ગણના થઈ હતી તેમાં ઉના નગરપાલિકા ચોથા સ્થાને આવી હતી। બીજી તરફ સ્થાનિકોનું કહેવું છે કે ઘણા વર્ષોથી ઉના વિકાસથી દૂર રહ્યું છે। હાલમાં અહીં રેલવે લાઇન મેટ્રો ગેજ છે। આ લાઇન બ્રોડ ગેજ કરવાની માંગ છેલ્લા 20 વર્ષથી કરવામાં આવી રહી છે। મુંબઈ કે અન્ય મોટા શહેરોમાં જવું હોય તો વેરાવળ જવું પડે છે। આમ સ્થાનિક લોકોમાં જે પ્રમાણે વિકાસ થવો જોઈએ તે પ્રમાણે વિકાસ થયો ન હોવાનું કહેવાય છે। કોંગ્રેસ ધારાસભ્યએ ગઈ ચૂંટણી વખતે જે વચનો આપ્યા હતા તે પૂરા કર્યા ન હોવાનો પણ આક્ષેપ થઈ રહ્યો છે। હવે આપણે જઈશું જૂનાગઢ જિલ્લાની ખૂબ જ મહત્વપૂર્ણ ગણાતી એવી કેશોદ બેઠક પર કે જ્યાં આપણે ચક્રવ્યૂહમાં સાંભળીશું કેશોદના મતદારોનો મત। કેશોદમાં આવનાર ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી મેદાને ઉતરશે। કેશોદ વિસ્તારમાં ભાજપના ધારાસભ્ય દેવા માલમ દ્વારા કેટલા કામો થયા તે અંગે અહીંની જનતાએ અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી હતી। ચૂંટણી આવે ત્યારે બંધ કામો શરૂ થતા હોવાનો આક્ષેપ પણ થયો છે, જેને લઈને આ વખતે ભાજપ, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીમાંથી કોણ મેદાન મારશે તેવી ચર્ચાઓ કેશોદવાસીઓમાં ચાલી રહી છે। તમારા જે અત્યારના ધારાસભ્ય છે એમણે ચૂંટણી વખતે જે વચનો આપ્યા હતા એ પૂરા થયા છે અને બીજું તમારી શું માંગણીઓ છે? હા, મારું નામ નરેશભાઈ કેવરાણી છે। હું એ કાપડ બજારમાં મારી ગીતા કટવીસ નામે દુકાન છે। હવે જે ધારાસભ્યની આપણે વાત કરો તો કામગીરી સારી છે। અત્યારે રોડ રસ્તાના કામ ચાલુ છે, શેરીઓમાં કામ ચાલુ છે, એટલે અત્યારે કામગીરી ઘણી સારી છે અને તેના કામથી હું સંતુષ્ટ છું અને જે અપેક્ષા પ્રમાણે જ કામ થાય છે, એટલે અત્યાર સુધી કામ બહુ સારું થયું છે। અત્યારે કોઈ તકલીફ કે એવું કંઈ છે નહીં। હું સુરેશભાઈ વાળા, કાપડ એસોસિએશનનો પ્રમુખ બોલું છું। હવે અત્યારે કામગીરીમાં એવું છે સાહેબ કે અત્યારે ચૂંટણી આવી એટલે ગલીઓના નાન તે રોડના કામ ચાલુ કરી દીધા, તો આ કામ ચૂંટણી ડિક્લેર થવાની થઈ ત્યાર પછી જેણે કામ ચાલુ કર્યા તો પહેલાં એ કરી શકતા હતા ને। બાકી જનરલ વાત કરીએ તો આપણી ગર્લ્સ સ્કૂલ છે, ગર્લ્સ સ્કૂલ બિસ્માર હાલતમાં છે। મોદી સાહેબ એમ કહે છે કે બેટી બચાવો બેટી પઢાવો અભિયાન, આપણી ગર્લ્સ સ્કૂલ અમે ધારાસભ્યની ફરજ આવે છે કે ગર્લ્સ સ્કૂલને સારી બનાવો, ગરીબ માણસોની બહેનું દીકરીઓ ત્યાં ભણી શકે એ માટે ફરજિયાત એ લોકોને પ્રાઇવેટ સ્કૂલમાં મોકલવી પડે છે, તો એ એક કામ ખાસ જરૂરી છે કેશોદ માટે। કેશોદમાં એવી કોઈ સારી સ્કૂલ નથી કે છોકરીઓ ભણી શકે। હું અત્યારે આમ રસ્તા ને બધું કામ ચાલુ જ છે, પણ એમાં એવું છે કે રચનાત્મક કાર્ય કોઈ થતા નથી। કેશોદમાં જે નગરપાલિકાની બિલ્ડિંગ છે ત્યાં એક ટાઉન હોલ હતો, હવે કેશોદ આવડું મોટું સિટી છે તો નથી કોઈ એકેય જાતનો ટાઉન હોલ કે ઓડિટોરિયમ, પછી ખેલકૂદમાં કોઈ મેદાનો નથી, અને લાઇબ્રેરી છે તો લાઇબ્રેરીમાં અત્યારે 25 વર્ષે એક ગ્રાન્ટ આવે છે। આ લોકોને ખરેખર લાઇબ્રેરીમાં દર વર્ષે ગ્રાન્ટ વધારાની ફાળવી અને પુસ્તકો નવા નવા લઈ આવવા જોઈએ। અહીંના ધારાસભ્યના કામની અંડરમાં તો મારા ખ્યાલથી કંઈ આંખે ઉગડીને દેખાય એવું કોઈ કામ આવતું નથી, બરાબર છે? વર્ષો જૂનો જે પ્રશ્ન હતો ફાટકનો, ઘણા વર્ષ પહેલાંનો, એનું એક કામ અત્યારે હાલમાં ચાલુ છે। એમાંય પબ્લિકને, અહીંની કેશોદની સ્થાનિક જનતાને અને ગામડેથી આવતી જે જનતા છે ફાટકની પેલી બાજુના ગામથી, બહુ ત્રાસી ગયા છે બધા એમ, કારણ કે ફાટકનો પ્રશ્ન બહુ જટિલ પ્રશ્ન છે અને વર્ષો જૂનો પ્રશ્ન છે। આ એક દેવાભાઈના 5 વર્ષના શાસનકાળમાં આ એક કામ જ અત્યારે
મારા ખ્યાલથી આંખે વળગીને જે જનતાને દેખાય એવું એક કામ જ બહાર અત્યારે પાડ્યું છે અને એ પણ ચૂંટણી બરાબર આવવા ટાણે, જેથી કરીને જનતા ભાજપ તરફી ખેંચાય અને ભાજપને મત આપે એવો એ લોકોનો કઈ જાતનો સ્ટન્ટ લાગે છે મારા ખ્યાલથી. અને ચોમાસામાં જે સત્ર, તમને ખ્યાલ હશે કે 15 જાન્યુઆરીથી ચોમાસું સત્ર ચાલુ થાય, તો આ ચોમાસું સત્ર ચાલુ થાય ત્યારે સરકારી કોઈપણ કામકાજ રોડના, રસ્તાના, ગટરના, પુલના કંઈ થતા નથી. હવે જ્યારે ચોમાસું સત્ર ચાલુ થવાનું હોય ત્યારે જ બરાબર અઠવાડિયા 10 દિવસ પહેલાં પુલનું ખોદકામ કરી અને કામ ચાલુ કર્યું અને પછી કામ લગભગ 3 મહિના સુધી કામ ધબલક કરી દેવામાં આવ્યું અને આ કામ જે ધબલક થઈ ગયું હતું એમાં જનતાએ એટલી હાલાકી ભોગવી છે કે મારા ખ્યાલથી અમુકના મોઢે તો ગાળોય બોલાઈ ગઈ છે કે ભાઈ આ કેમ હેરાન કરે છે, કેમ કોઈ જનતા બોલવાવાળાઈ નથી એમ. એટલે પ્રશ્ન બહુ જટિલ છે કેશોદના. કાલે તમારી શું માંગણી છે અને શું અટકેલા કામો છે? અમારી માંગણી તો ઘણી બધી છે સાહેબ. હવે અમારી માંગણી એવી છે ને કે એક તો સંવિધાનમાં જે લખેલું છે કે ભાઈ બાળકોને, એટલે કે તમામ જ્ઞાતિ જાતિના બાળકોને શિક્ષણ મફત મળવું જોઈએ, બરાબર છે. પછી આરોગ્યની સુવિધા, જે આ મા કાર્ડ ને બાપુજી કાર્ડ ને આલ્યોન માલ્યોન જે કાર્ડ કાઢ્યા છે આવા કાર્ડ ન હોવો જોઈએ. હિન્દુસ્તાનનો નાગરિક એક જ હોવો જોઈએ અને એક જ નાગરિક માટે તમામ સુવિધા ફ્રીમાં હોવી જોઈએ. કારણ કે નાગરિક સવારે ઉઠે છે ત્યારથી જે ગેસ પેટાવે છે ત્યારથી બાકસથી માંડી અને રાતે સૂઈ છે ને ત્યારે જે પંખાની સ્વિચ ચાલુ કરે છે ત્યાં સુધી બધા જાતના ટેક્સ એક નાગરિક, આમ નાગરિક આપે છે ટેક્સ. તો એને બધી સુવિધા હિન્દુસ્તાનમાં મળતી તમામ સરકારી સુવિધા મળવી જોઈએ અને એ પણ મફતમાં મળવી જોઈએ. અહીંયા 27 વર્ષથી આ ભાજપનું શાસન છે. હાલના ધારાસભ્ય તો મંત્રી પણ છે, પણ એની આગળના જે કાંઈ શાસન રહ્યું એમાં કેશોદનો ક્યાંય પણ વિકાસ થયો એવું લાગતું નથી. આજે જે કાંઈ થોડો ઘણો વિકાસ કોંગ્રેસનો છે એ લોકોનો પર્સનલી વિકાસ છે, કે આ લોકોએ 27 વર્ષમાં કે કોઈ એવી યોજના કેશોદ માટે નથી લઈ આવ્યા કે જે લોકોને ઉપયોગી થાય, કે આજે કોઈ એવી GIDC નથી આ લોકોએ બનાવી, કે કોઈ એવી વિદ્યાર્થીઓનો ઉપયોગ થાય એવી કોઈ કોલેજ નથી બનાવી, કે કોઈ લેડીઝ માટે કે છોકરીઓ માટે કોઈ એવી ગર્લ્સ સ્કૂલ નથી બનાવી. અને સંપૂર્ણ કે ભાઈ કેશોદને અસરકારક થાય એવી એક પણ યોજના આ લોકો લાવી નથી શક્યા. અને જે કાંઈ છે આગળનું એ કોંગ્રેસના વખતમાં છે. એ કોંગ્રેસના વખતનો જે બગીચો છે એ બગીચો પણ આ લોકો અત્યારે મેન્ટેન નથી કરતા. જો તમે બગીચાની મુલાકાત લ્યો તો તમને ખબર પડશે. પછી જે એરપોર્ટ છે અહીંયા એ નવાબી કાળનું છે, એ લોકો આ લોકો ચાલુ નથી કરાવી શકે. હમણાં કંઈક એકાદી ફ્લાઇટ લોકોની વર્ષોથી માંગણી હતી એટલે ચાલુ કરાવી છે. એક ઓવરબ્રિજ કોંગ્રેસના વખતમાં અહીંયા મંજૂર થયું હતું, એમાં આ ભાજપ પાડે જ વિરોધ કરાવીને કેન્સલ કરાવ્યું હતું. અને હવે એક અંડરબ્રિજનું કંઈક કામ ચાલુ કર્યું છે, પણ અટાણે તો મોટી તકલીફ છે લોકોને. અને અંડરબ્રિજ કેશોદમાં શક્ય જ નથી, એમાં પાણી ભરાઈ જશે ને લોકોની હાલાકી વધશે, એમાં ઘટશે નહીં. એટલે આવી કોઈ આ લોકો પાયાની સુવિધા કેશોદમાં લઈ આવ્યા નથી. એક રોડ રસ્તા કરે, એક ગટરનું કામ કર્યું તો પણ ગટરમાં નિષ્ફળ ગયા છે. ગટરનું પાણી ક્યાંય નિકાલ થતો નથી, આમ માથે ગટર ભરાય છે. અને આ વરહમાં 2-2 વાર રસ્તા બનાવે એ એના કાર્યકરો અને એના માણસોના નગરપાલિકાના ભ્રષ્ટાચાર માટે એક કામગીરી કરે છે. બાકી પાયાની સુવિધા આ લોકોએ એક પણ અટાણ સુધીમાં કરી નથી. વિકાસ તો ખૂબ થયો છે, એનું કારણ છે આખી વિધાનસભાની અંદર 500 કરોડ એબાઉટના અલગ અલગ પ્રકારના કામો થયા છે. એમાં આજ હું તમને એમ કહું કે આજ નોન પ્લાન્ટના રસ્તા, આજ ખેડૂતને એમની વાડીએ જવા માટેના એકાદથી બીજા ગામના રોડ રસ્તા આવતા હોય ને એ પણ મંજૂર કરી દીધા છે. અને આજ તમે બીજી વાત કરતા હોય તો આ કેશોદની અંદર જો એક ટાઉન હોલ અત્યારે પૂરો થવાની તૈયારીમાં છે. સિટીની અંદર એક જાહેર ઉપયોગી વસ્તુ ટાઉન હોલ જે 5 કરોડના ખર્ચે બની રહ્યો છે અને અત્યારે એન્ડમાં છે. પછી બીજું અંડરબ્રિજ 22 કરોડને ખર્ચે અત્યારે કામ ચાલુ થઈ ગયું છે. એટલે વિકાસના કામ તો પુષ્કળ થયા છે,
પછી આજ એરપોર્ટ વર્ષોથી આ બંધ હતું, એ એરપોર્ટ પણ ચાલુ થઈ ગયું છે. અને એમાંય વિશેષ કાલ આપણા વડાપ્રધાન મોદી સાહેબે વિશેષ કીધું છે કે ભાઈ કેશોદનું એરપોર્ટ છે એ કાર્ગો એરપોર્ટ બનાવવાનું છે, અને અહીંથી પ્લેનની અંદર કેરી અને શાકભાજી નિકાસ થાય એના માટેનું પણ એમણે અધિકારીઓને બોલાવીને આયોજન કર્યું છે. સ્કૂલની જો વાત કરતા હોય તો આજ સરકારી શાળાની અંદર શાળા પ્રવેશ ઉત્સવમાં હું હાજર હતો, હું ગયો છું બધે સ્કૂલની અંદર. તો સાહેબ આજ શાળાની અંદર, આજ અહીં કુમાર શાળા છે સરહદ ચોકમાં, તો ત્યાં કોમ્પ્યુટરથી માંડીને બધી સુવિધા બાળકોને મળે છે, અને અદ્યતન બે માળનું નવું બિલ્ડિંગ બનેલું છે. એટલે વિકાસમાં કોઈ ઓછી વાત જ નથી, સારી રીતના વિકાસ થયો છે બધો. ભાજપ પ્રમુખે કેશોદમાં ખૂબ સારો વિકાસ થયો હોવાનું કહીને 500 કરોડથી વધુના કામો થયા હોવાનો દાવો કર્યો હતો. તે સિવાય 5 કરોડના ખર્ચે ટાઉન હોલ તૈયાર થઈ રહ્યો છે. વર્ષોથી બંધ કેશોદ એરપોર્ટનું કામ શરૂ થયું છે. હાલમાં જ નરેન્દ્ર મોદીએ કેશોદ એરપોર્ટ કાર્ગો એરપોર્ટ બનશે એવું કહ્યું હતું. શાકભાજી અને કેરી એક્સપોર્ટ થશે એવી જાહેરાત પણ કરી હતી. બીજી તરફ કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરાયો છે કે કેશોદમાં વર્ષોથી વિકાસના કામો થયા નથી, જીઆઈડીસી બની નથી, કે વિદ્યાર્થીઓ માટે કોલેજ અને વિદ્યાર્થિનીઓ માટે અલગ અલગ સ્કૂલ નથી, બગીચા પણ જૂના છે, વર્ષો જૂની ફાટકની તકલીફનું કામ પણ હાલ ચાલી રહ્યું છે, મતદારો 2 લાખથી વધુ. આમ કેશોદમાં સ્થાનિક જનતાએ વિકાસના કામોને લઈને મિશ્ર પ્રતિસાદ આપ્યો હતો. રોડ રસ્તા, સ્કૂલો, એરપોર્ટ, ફાટકની જૂની સમસ્યા અંગે લોકોએ જુદી જુદી પ્રતિક્રિયાઓ આપી હતી. ગુજરાતની કુલ મળીને 182 બેઠકો, અને 182 બેઠકમાંથી આપણે ઉના ખૂબ જ મહત્વની કહી શકાય તેવી બેઠક, અને તેવી જ રીતે કેશોદમાં લોકોનો મિજાજ કેવો છે, વેપારીઓનો મિજાજ કેવો છે, જુદા જુદા પક્ષના લોકો શું કહી રહ્યા છે તે જાણવાનો પ્રયાસ કર્યો. સાથે જ એ પ્રયાસ કર્યો કે ભૂતકાળમાં 5 વર્ષમાં કયા કામો થયા છે અને કયા કામો હજી પણ એવા છે કે જે જનતા કહે છે કે આ કામ હજુ બાકી છે. સરકારે પણ આ મુદ્દા પર ધ્યાન આપવું પડશે, અને સાથે જનતાએ પણ વિચારવું પડશે કે હવે મત કોને આપવાનો છે. આવતીકાલે વાત કરીશું બીજી 2 મહત્વપૂર્ણ બેઠકોની ચક્રવ્યૂહમાં. અત્યારે બસ આટલું જ, મને આપશો રજા. નમસ્કાર.